ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુકોરમાઇકોસિસ રોગની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર કરવાની માંગણી કરતું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં કોરોના વાયરસ સાથે મ્યુકોરમાઇકોસિસ એટલે કે કાળી ફંગસ નામના રોગે ભરડો લીધો છે. આ રોગની શરૂઆતમાં સ્ટેજમાં જો સારવાર ન મળે તો રોગ વધારે ઘાતક બને છે તેમજ આ રોગનો ખર્ચ પણ વધારે થાય છે. ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજસ્થાનની અશોક ગોલતીજીની સરકારે ચિરંજીવી યોજના હેઠળ મ્યુકોરમાઇકોસિસની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવાની જાહેરાત કરી છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવી જ કોઈ યોજના હેઠળ મ્યુકોરમાઇકોસિસની સારવારને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક થાય તેવી જાહેરાત કરવી જોઈએ. તેઓ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં રસીકરણ નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે, પરંતુ ચીખલી અને વાંસદા પંથકમાં હાલમાં વેક્સિનેશનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી, તો વહેલી તકે વેક્સિનેશનનો જથ્થો અમારા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં આપવામાં આવે જેનાથી વહેલી તકે તમામને વેક્સિનેશન મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગણી ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. શરૂઆતમાં લોકો ઓક્સિજનથી વંચિત રહ્યા, હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ખૂબ જ મુશ્કેલ સમયમાંથી લોકો પસાર થયા. હાલમાં કોરોના જ્યારે ધીમે ધીમે સ્લો થઈ રહ્યો છે ત્યારે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી લોકોને પરેશાન કરી રહી છે. મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ, જેની ટ્રીટમેન્ટ ખૂબ જ મોંઘી છે અને ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે અમે સરકારને આજે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે મ્યુકોરમાઇકોસિસને પણ મહામારી ઘોષિત કરે અને ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં એમની ટ્રીટમેન્ટ પણ ફ્રી થાય એવી અમે માંગણી કરી છે. સાથે સાથે લોકોને હાલમાં વેક્સિન પણ મળી નથી રહી અને પહેલા ડોઝથી લોકો વંચિત છે. ઘણા લોકો આરોગ્ય સેન્ટર સુધી જાય છે અને ખાલી હાથે પરત ફરે છે. એવા સંજોગોમાં અમારી સરકારને રજૂઆત છે કે લોકોને વેક્સિન ઝડપથી મળી જાય અને કોરોના ઉપર વહેલી તકે કાબૂ મેળવી શકાય એટલા માટે વેક્સિન લોકોને ઝડપથી મળવી જોઈએ અને લોકો કોરોના મુક્ત થઈને, ભયમુક્ત થઈને પોતાનું જીવન ફરીથી શરૂ કરી શકે એટલા માટે અમે આજે સરકારશ્રીને આવેદન આપ્યું છે કે મ્યુકોરમાઇકોસિસને ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવે અને વેક્સિનેશન ઝડપથી થાય.